नमस्कार मित्रों, आपनु स्वागत छे मारी चैनल ट्रावेल विथ 5240। मित्रों, आजे आपणे आवी चुक्या छीए गुजरातना प्राचीन पाटनगर अणहीलपुर पाटणमां, अने तेमा पण तेमनी युनेस्को वर्ल्ड हेरिटेज साइट तरीके विश्वमां सौथी फेमस एवी राणीनी वाव पर। અહીંથી મિત્રો ટિકિટ બતાવી અને આપણે એન્ટ્રી લઈ શકીએ છીએ। જેવી આપ એન્ટ્રી લેશો તેવી રાણીની વાવ વિશેની ટૂંકમાં માહિતી આપવામાં આવેલી છે। મિત્રો, વાવનું નિર્માણ મિત્રો રાણી ઉદયમતી દ્વારા કરાવવામાં આવેલું। રાણી ઉદયમતી એ ભીમદેવ સોલંકી, કે જે પ્રથમ ભીમદેવ સોલંકી તરીકે ઓળખાય છે, તેમના પત્ની હતા અને ભીમદેવ સોલંકીના અવસાન બાદ તેમના દ્વારા આ વાવનું નિર્માણ કરાવવામાં આવેલું હતું। મિત્રો, ભીમદેવ સોલંકી એ પાટણ શહેરના સ્થાપક એવા મૂળરાજ સોલંકીના વંશજ હતા। મિત્રો, તમે ઘણી જગ્યાએ ઘણા સ્થાપકો જોયા હશે કે જેમાં રાજાઓ દ્વારા તેમની રાણીના પ્રેમમાં ઘણી ઉચ્ચ કક્ષાની અને ઉન્નત ઇમારતો બનાવવામાં આવેલી છે, પરંતુ અહીં એક રાણી દ્વારા તેમના પતિની યાદમાં બનાવવામાં આવેલી આ વાવ છે। અને આ વાવ પણ આજથી લગભગ 1000 વર્ષ જેવા સમયગાળા પહેલાં બનાવવામાં આવેલી, કે જ્યારે યુરોપ અને અમેરિકા અંધકાર યુગમાં હતા, ત્યારે આપણા પાટણ શહેરમાં ખૂબ જ ઉન્નત કક્ષાની ટેકનોલોજી કહી શકાય તેવી આ વાવ બનાવેલી છે। ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બનાવવામાં આવેલી સ્ટેપવેલ જે કહેવાય છે તેમાં આ નંદા પ્રકારની સ્ટેપવેલ છે, અને આ વાવને તમામ વાવોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। પહેલી નજરે કદાચ તમને આ વાવ જુઓ તો તેની વિશેષતા વિશે ખ્યાલ ના આવે। મિત્રો, અહીં આજુબાજુ તાજેતરના સમયમાં સરસ ગાર્ડન પણ વિકસાવવામાં આવ્યું છે। આ વાવમાં જે કલાશિલ્પો કંડારવામાં આવેલા છે તે ખૂબ જ સુંદર અને ઉચ્ચ કક્ષાની કોતરણી ધરાવે છે। પ્રાચીન સમયમાં આ વાવ જ્યારે બનાવવામાં આવી ત્યારબાદ ના વર્ષોમાં સરસ્વતી નદીના કિનારે આ વાવનું નિર્માણ કરવામાં આવેલું, પરંતુ ખૂબ મોટું પૂર આવવાના કારણે આ વાવ સંપૂર્ણપણે દટાઈ ગઈ હતી અને ઘણા સદીઓ સુધી આ વાવ દટાયેલી રહી છે। ત્યારબાદ ભારતીય પુરાતત્વ સંસ્થાએ તેનું ઉત્ખનન કર્યું અને જેના કારણે આજે આપણે આ વાવ જોઈ શકાય છે। મુખ્યત્વે આ વાવ 7 માળની છે અને ઘણા બધા સ્તંભો ઉપર બનેલી છે, તેમાંના ઘણા સ્તંભો આજે નાશ પામેલા છે। આ ઉપરાંત આ વાવને ભૂકંપમાં પણ ખૂબ જ નુકસાન પહોંચ્યું છે। મુખ્યત્વે મિત્રો વાવમાં જોઉં તો ભગવાન વિષ્ણુના જે તમામ અવતારો છે તે દર્શાવવામાં આવેલા છે, અને વાવમાં બનેલી કેટલીક મૂર્તિ છે, જેમ કે વામન અવતારની મૂર્તિ પણ છે, તે આજની તારીખે આપ જુઓ તો જાણે હમણાં જ બનાવવામાં આવેલી હોય તેવી દેખાય છે। મૂર્તિઓની ચમકનું કારણ કદાચ આ વાવ આટલા વર્ષો સુધી દટાયેલી રહી તેને પણ કહેવામાં આવે છે। આ ઉપરાંત જે કોતરણી કરવામાં આવેલી છે તે પથ્થરોને જીવંત કરી દેવામાં આવ્યા છે। અહીં કોઈ પણ સિમેન્ટ, માટી કે એ ટાઈપનો ઉપયોગ કરવામાં નથી આવેલો, પરંતુ પથ્થરોને મેલ અને ફિમેલ એ ટાઈપના બે પથ્થરો બનાવવામાં આવે છે અને તેમને ઇન્ટરલોક કરવામાં આવે છે। અહીં મિત્રો જોઈ શકો છો આ વામન અવતાર વિષ્ણુ ભગવાનનો દર્શાવવામાં આવેલો છે, અને મૂર્તિ જાણે હમણાં જ બની હોય તેવા પ્રકારની દેખાય છે। તો આવી તો આ વાવમાં ઠેર ઠેર દરેક જગ્યાએ સુંદર કલાકૃતિઓ છે, મોટી અને નાની એવી ઘણી બધી મૂર્તિઓ આ વાવમાં જોઈ શકાય છે। અહીં વરાહ અવતાર ભગવાન વિષ્ણુનો દર્શાવવામાં આવેલો છે। આવી લગભગ 250 જેટલી મૂર્તિઓ, 250 થી 500 મોટી મૂર્તિઓ અને લગભગ 1000 જેટલી નાની કલાકૃતિઓ દર્શાવવામાં આવેલી છે। વિશ્વમાં ક્યાંય પણ બીજી જગ્યાએ આટલી સુંદર કોતરણી કામ જોવા મળતું નથી। તમે પાટણના પટોળા અને અન્ય સાડીઓ પણ જે કામ જોઉં છો તે પણ અહીં સાઈડમાં દર્શાવેલું છે।
मित्रों कहवाई छे के आ वावनी सौथी जे नीचेनो भाग छे त्यांथी एक गुप्त सुरंग पण जाय छे जे सिद्धपुर सीधी निकले छे। प्राचीन समय में भीमदेव सोलंकी द्वारा मोढेरानुं सूर्य मंदिर बनावामां आवेलुं ते पण आ वाव जेटलुं ज कलात्मक छे अने मैं पण आगलो एक वीडियो तेनो बनावेलो छे तो तेनी माहिती माटे पण मित्रों मैं ऊपर आई बटन ऊपर तेनी लिंक आपी दीधी छे तो तेने पण रिफर करजो। आ वाव विषे मित्रों आगळ वात करवामां आवे तो वावनी टेक्नोलॉजी खूब ज उन्नत प्रकारनी। आ वाव मुख्यत्वे पूर्वथी पश्चिम तरफ बनावामां आवेली वाव छे अने राणीना राजा प्रत्येना प्रेमनुं पण खूब ज उच्चतम उदाहरण कही शकाय तेवुं छे। कारण के राणीए राजाना प्रेमनी साथे साथे पाटणनी जनता ने पाणी मळी रहे तेना माटे पण आ वावनुं निर्माण करावेलुं हतुं। आ वावनी सुंदरता जोता अने तेनो भव्य इतिहास अने तेनी उच्चतम कक्षानी कोतरणी जोता ज अपने ख्याल आवे छे के क्या कारण थी 100 रुपयानी नोट के जे भारत में सौथी वधु चलनी नोट छे तेनी पाछळनी बाजुए आ वावने स्थान मळ्युं छे अने ते उचित स्थान ज छे। मित्रों तो पाटण में ज्यारे पण आवो त्यारे आ वावनी मुलाकात एक वार तो लेवी ज रही। वावनी मुलाकात लेवानो समय उम तो समग्र दिवस दरमियान होय छे परंतु जो तमे वहेली सवारे अथवा सांजना समय मुलाकात लेशो तो भीड़ ओछी हशे अने तमने खूब ज मजा आवशे। आ उपरांत वावनो केटलोक भाग जर्जरित थई चूकेलो होय तेमां नियमितपणे कोई ने कोई समारकाम चालतुं होय छे तो छेक अंदर सुधी तो वावमां जवा देता नथी परंतु अहीं तमने ऊपरथी पण थोड़ो व्यू बतावानी कोशिश करीश। અહીંથી પાછળની બાજુથી પણ વાવને ઉપરથી જોઈ શકાય છે અને સામેથી નીચે ઉતરીને આવી શકાય છે પરંતુ છેક અંદર સુધી જવા દેવાની પરવાનગી નથી કારણ કે હાલ ઘણો બધો ભાગ પડી જાય અને અકસ્માત થાય તેવી પરિસ્થિતિમાં છે। પણ મિત્રો અહીંથી સંપૂર્ણ વાવનો જે કૂવો છે તેને જોઈ શકાય છે। तो मित्रों आजनो व्लॉग आपने माहिती सफर लाग्यो होय तो मित्रों मारी चेनल ने सब्सक्राइब करजो लाइक्स करजो कमेंट्स करजो आवजो।